જશુભાઈ, અનેક કન્સ્ટ્રક્શન સાઇટ પર અમે જઈને રિયાલિટી ચેક કરી રહ્યા છીએ, ત્યાં શ્રમિકો અત્યારે કામ કરતા જોવા મળે છે, જ્યારે કે સરકારની ગાઈડલાઈન છે કે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવું. તો આ ગાઈડલાઈનનું પાલન કોણ કરાવશે? અમારો ધ્યાન ઉપર મેડમ આ વસ્તુ આવી છે, એના અનુસંધાને આરોગ્ય વિભાગ અને કન્સલ્ટ વિભાગના અધિકારીઓને ગઈકાલે સૂચના આપી છે. આવી કોઈ અત્યારે પણ આવી હતી હશે, તમે અધિકારીઓને જાણ કરી તાત્કાલિક અસરથી એને જાણ કરીને કાર્યવાહી કરાવીશું. જી, મોટા ભાગની કન્સ્ટ્રક્શન સાઇટ પર અત્યારે મજૂરો અત્યારે પણ કામ કરી રહ્યા છે, અને આ ગાઈડલાઈન વિશે કોન્ટ્રાક્ટરોને કે જાણે એમને કોઈ ખબર જ ના હોય તે રીતે તેઓ વર્તી રહ્યા છે. અને પણ ઘણી જગ્યાએ આવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી અમારા પર ધ્યાન ઉપર આવ્યું છે. ગઈકાલ પણ એટલી સૂચના આપી છે, જે કન્સલ્ટ સ્ટેટ ઓફિસર ને ડીવાય છોસીને કે આવું જ્યાં પણ હોય ત્યાં તાત્કાલિક અસરથી જાણ કરે અને શ્રમિકોની જે 1 થી 4ની સરકારશ્રીની ગાઈડલાઈન છે એનો કડક પ્રમાણે અમલ કરાવશે. અને આપ જે બધાને ફરી બેરેજનો જાણ કરાવી છું, એનો અમલવારી કરવા માટે સારા પ્રયાસ કરીશું. જી, તમે ખાતરી આપી શકો કે ક્યાં સુધીમાં આ કામ બંધ થશે? કારણ કે શ્રમિકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ગઈકાલે પણ સૂચના આપી, આજે પણ ફરી સૂચના આપી છે, આવી જ્યાં પણ આવું આપના ધ્યાન ઉપર હોય તો આપ મારા ધ્યાન ઉપર મૂકજો કે આટલી આટલી જગ્યાએ છે, આપણે સાથે રહીને તેમ શ્રમિકોના માટે આપણે કામ કરીશું. જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે સરકારની માર્ગદર્શિકા છે, જે રીતે ગાઈડલાઈન આપવામાં આવી છે કે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવામાં આવવું કરાવવું, પરંતુ મોટાભાગની સાઇટ પર આ રીતે શ્રમિકો કામ કરતા જોવા મળ્યા છે.